नमस्कार मित्रों, हूँ बलदेव वाटुकिया, आपनो हार्दिक स्वागत करू छू मारी चैनल मा। आजे हूँ तमने त्रण अंकनी संख्यानो झड़पी गुणाकार एटले के मात्र 10 सेकंड मा तमे जवाब लावी शको एवी ट्रिक आपवा जई रह्यो छू। त्यारे खूब ज ध्यान आपजो अने मारी चैनल सब्सक्राइब करवानुं भूलता नहीं। चलो शुरुआत करिए। सौथी पहेला मैं त्रण रकम लखी छे एनी आपणे पहेला हूँ एनो एक्सप्लेन करू छू रजूआत अने पछी तमने नियम समजावुं छू। 106 × 104 × 123 × 127 × 3 × 116 6 + 4 એટલે કે કુલ શું છે 10 હોવો જોઈએ। આ પહેલો નિયમ છે। બીજો નિયમ શું છે કે दशक अने सो एटले के डाबी बाजूनी बने संख्या छे सरखी होवी जोईए। केवी होवी जोईए? एक समान अथवा सरखी होवी जोईए। त्यारे शुं करवानुं छे? बराबर। तो अहींया छे हुं तमने फरीथी समजावुं छुं के एकमना अंकनी संख्यानो सरवाळो 10 होवो जोईए अने दशक अने सो एटले के एना पछीनी बे संख्या छे ए बंने सरखी होवी जोईए। त्यारे नियम शुं कहे छे? सौथी पहेला एकमनी संख्यानो छे गुणाकार एटले के 6 × 4 = 24। हवे दशक अने 100 नी संख्या छे एमां आमांथी एक उमेरी देवानो छे एटले 10 + 1 एटले के 11 × 10 एटले के 110। तमारो जवाब आवी गयो 11024। बराबर। फरीथी બીજા દાખલા ઉપર આ ટ્રિક આપણે જોશું। એકમની અંકની સંખ્યાનો સરવાળો શું છે 10 × 7 = 21। અહીંયા 12 ની જગ્યાએ શું લેશું 13। હવે 13 × 12 કઈ રીતે ગુણાકાર કરાય? તો 13 × 10 = 130 અને 13 × 2 = 26। 130માં 26 નાખશો એટલે 130માં 20 નાખો એટલે 150 અને ઉપર 6 એટલે 156 15621। આ સીધો ઝડપથી ગુણાકાર। ત્રીજી રકમ ઉપર જઈએ છે 6 અને 4 નો સરવાળો 10 થશે 6 × 6 = 24। 11 ની જગ્યાએ આપણે 12 લેશું એટલે 12 × 10 = 120 અને એમાં બીજા 12 ઉમેરીશું એટલે 132 એટલે કે તમારો જવાબ છે 13224। બરાબર। આ રીતે છે તમારો જવાબ આવશે। આ તમે છે કોઈ પણ સંખ્યા છે એનો ગુણાકાર છે કરી શકો છો। બરાબર। હવે બીજી કેટલીક રકમ આપણે લખીએ છીએ 100ના અંકમાં જ આપણે લેશું એટલે તમને વધારે ખ્યાલ આવશે। કોઈ પણ રકમ તમે પણ એમાં છે એ કરી શકો। આનાથી મોટી સંખ્યા આપણે અત્યાર સુધી જે લીધી 100, 100, 105 બરાબર એની નજીકમાં લીધી છે। આપણે બીજી કેટલીક લખીએ છીએ 105 × 105 બરાબર। હવે 172 × 178 આ સંખ્યા તમને થોડીક મોટી પડશે એના કરતા આપણે બીજી થોડીક નાની સંખ્યા લખીએ 131 × 139 જેથી કરીને તમે ઝડપથી હજુ શરૂઆતના સ્ટેજ ઉપર તમે છે એટલો ઝડપથી ગુણાકાર નહીં કરી શકો 134 અને 136। ચલો ફરીથી ત્રણ રકમ આપણે લખી છે। પ્રથમ સંખ્યા છે એનો સરવાળો 10 થાય છે એટલે એનો ઉભો ગુણાકાર। બીજી બે સંખ્યા એટલે દશક અને 100 માં એમાં ઉપર એક ઉમેરી દેવાનું છે એટલે 10 ની જગ્યાએ 11 × 11 = 10 એટલે 11025। આગળ ચલો 9 × 1 = 9 સિંગલ અંક આપણે લખી શકતા નથી એટલે 9 ની આગળ 0। હવે 13 ની જગ્યાએ 14 લેશું 14 × 10 = 140 અને 14 × 3 = 42 140 માં 42 નાખીએ એટલે 140 માં 40 નાખીએ એટલે 180 અને ઉપરના 2 182 18209। ફરીથી 6 × 6 = 24 14 અને આમાં 13 એટલે 14 × 10 = 140 અને 14 × 3 = 42 એટલે કે 182 18224। તો આ રીતે છે તમે સંખ્યા છે એ લઈ શકો છો। બરાબર। આ સંખ્યા છે તમે ઝડપથી ગુણાકાર બે અંકની સંખ્યાના છે ઝડપી ગુણાકાર ત્રણ અંકની સંખ્યાના છે ઝડપી ગુણાકાર આ રીતે કરી શકાય। આ છે એની શોર્ટકટ ફોર્મ્યુલા છે। સરસ શું છે
એકમની અંકનો સંખ્યાનો સરવાળો છે એ 10 હોવો જોઈએ અને 10 અંક અને 100 છે બંને સરખું હોવું જોઈએ. હવે આપણે કેટલાક ઉપર જશું એનાથી આગળ 204 ગુણ્યા 206 એકમ માં છે આપણે 100 ની અંદર જ અત્યાર સુધી લીધું છે. હવે દશક ઉપર આપણે એકમ માં છે એ 200 ઉપર જે છે 209 ગુણ્યા 201 એટલે થોડુંક તમને વધારે ખ્યાલ આવશે 213 અને 217. ચલો ફરીથી એકમની અંકનો સંખ્યાનો સરવાળો 24, અહીંયા 20 છે એની જગ્યાએ આપણે 21 લેવાનું છે. એક સંખ્યા છે વધારવાની છે 21 10 210 210 ના ડબલ કરશું એટલે 420 સીધો જવાબ આવી ગયો. 10 એ લેવાનું હતું એના બદલે શું છે 20 એ. ચલો 9 એકા 9 બે અંકમાં લખશું 09. હવે 21 10 210 અને 420 એટલે 42009. 7 તરી 21 ઉભો ગુણાકાર. ફરીથી અહીંયા શું લેવાનું છે 21 ની જગ્યાએ 22. હવે 22 10 220 બીજા 220 એટલે 440. હજુ એકવાર 22 મૂકવાનું છે 440 નું 22 મૂકીએ એટલે 462 થશે. 440 એમાં 20 નાખીએ એટલે 460 અને ઉપર બે ઉમેરી એટલે 462 થશે. બરાબર તો આ રીતે છે તમે એ કોઈ પણ છે ત્રણ અંકની સંખ્યા છે એનો ગુણાકાર ખૂબ જ ઝડપથી કરી શકો છો. એક આપણે સંખ્યા લઈ અને છેલ્લો એક દાખલો ઉદાહરણ તમને સમજાવીએ છીએ. ફરીથી 135 ગુણ્યા 135 ચલો એકમની અંકનો સંખ્યાનો ગુણાકાર 5 અને 5 એટલે કે 25. હવે તમારે દશકમાં લેવાનું છે દશક અને 100 સરખા છે એટલે 14 13 ની જગ્યાએ શું મૂકશું 14. 14 10 140 અને 14 3 42 એટલે 140 અને 42 182 એટલે 18225. આ રીતે છે તમે ઝડપથી છે ગુણાકાર કરી શકો. બરાબર હું કેટલીક તમને ફોર્મ્યુલા આપણે એવી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેમાં છે તમે ત્રણ ટ્રીક યુઝ કરી શકો. જેમ કે આપણે છે બે અંકની સંખ્યામાં છે બે ટ્રીકની વાત કરી હતી પણ એમાં ત્રીજી ટ્રીક પણ તમે છે એપ્લાય કરી શકો. એક ઉદાહરણ એકથી બે ઉદાહરણ હું તમને આપીશ. ચલો અત્યાર સુધી આપણે જે વાત કરી એમાં આપણે આ રીતે વાત કરી 35 ગુણ્યા 35. બીજું 35 ગુણ્યા 35 અને ત્રીજી મેથડ છે 35 નો વર્ગ. બધું સરખું જ છે ત્રણેયમાં એક જ સરખું છે મેથડ બદલાય છે એટલે કે પદ્ધતિ બદલાય છે. સૌથી પહેલા વાત કરી હતી ઉભા ગુણાકારની કઈ રીતે થશે તો પેલા આનો ઉભો ગુણાકાર છે એટલે 5 5 25 25 નો 5 રો વિદ્યા 2 3 5 15 3 5 15 એટલે 15 ને 15 30 ને 2 32 નો બગડો વિદ્યા પડી 3. હવે અહીંયા મૂકે છે 3 ફરીથી ઉભો ગુણાકાર 3 3 9 9 ને 3 12 1225 છે એ તમારો જવાબ આવી ગયો. બીજી આપણે એવી વાત કરી હતી કે એકમના અંકની સંખ્યાનો સરવાળો 10 હોય એટલે 50 50 25 સીધું અને અહીંયા એક પ્લસ કરી દેવાનો છે એટલે કે 4 3 12 સીધો જવાબ આવી ગયો. ઓકે બીજી મેથડ ત્રીજી મેથડ આપણે લેવા જઈ રહ્યા છીએ ત્યારે આ ખૂબ જ મહત્વની છે તમને ખ્યાલ આવી જુઓ જોઈએ કઈ રીતે છે હું સમજાવું છું. બરાબર પેલા અહીંયા છે આ રીતે ભાગ કરો 3 અને 5 ના. બરાબર 3 અને 5 નો ભાગ કરવાનો છે. પહેલી બે મેથડમાં શું કરવાનું છે ચોકડી ગુણાકાર પેલા ઉભો ગુણાકાર પછી ચોકડી ગુણાકાર એનો સરવાળો અને ફરીથી ઉભો ગુણાકાર. બીજી મેથડમાં સેમ ગુણાકાર હોય તો તમે છેલ્લે એકમની અંકનો સંખ્યાનો સરવાળો 10 હોય તો સીધો ઉભો ગુણાકાર અને ઉપરની એક સંખ્યામાં એક પ્લસ કરી અને તમે છે મૂકી શકો છો. ત્યાર પછી ત્રીજી અંકની સંખ્યામાં છે એ તમારે સીધું શું કરવાનું છે જોજો 5 છે એનો વર્ગ શું થશે 25
त्रण वर्ग शू नौ बराबर ध्यान आपजो। त्यारे आ ऊपर एक संख्या मूकी हवे बीजू जो बाबत छे एटले के त्रण गुणिया पांच गुणिया बे त्रण पंचु पंदर पंदर दू त्रीस क्या रीत लेवानुं छे आ बे अने साथे वर्ग त्रणे नो गुणाकार त्रण पंचु पंदर पंदर दू त्रीस एक अंक छोड़ीने अहीं कई लखवानुं नहीं एटले पांच ना पांच बे ना बे नौ तरी नौ ने त्रण बार एनो सरवाळो करवानो बराबर। फरीथी आज मेथड थी एक दाखलो आपणे लईए छे। धारो के पिस्तालीस गुणिया पिस्तालीस छे पिस्तालीस गुणिया पिस्तालीस छे बीजी संख्या तमे लई लो पिस्तालीस गुणिया पिस्तालीस छे एटले सरखू छे त्रण मेथड थी आपणे गणवानुं छे। तो हूँ फरीथी पहली मेथड लखू छू पिस्तालीस गुणिया पिस्तालीस बीजू पिस्तालीस गुणिया पिस्तालीस અને ત્રીજું પિસ્તાલીસ નો વર્ગ બરાબર। તો હવે આપણે પિસ્તાલીસ નો વર્ગ છે એ શોધી શકાય બે ત્રણ રીતે। હું તમને એક પહેલી રીત આપણે સમજાવી ઉભો ગુણાકાર એટલે પચીસ ના પચો પચો પચીસ એનો પાંચડો વિદ્યા પડી બે બે આપણે બાજુમાં લખવાની છે ક્યાં લખવાની છે બાજુમાં। હવે કઈ રીત થશે તો ચાર પંચો વીસ ચાર પંચો વીસ એટલે વીસ ને વીસ ચાલીસ ને બે બેતાલીસ નો બગડો વિદ્યા પડી ચાર અહીંયા પછી ઉભો ગુણાકાર ચોકો ચોકો સોળ સોળ ને ચાર વીસ એટલે કે બે હજાર પચીસ આવશે કરેક્ટ છે ઓકે। ચલો બીજો હવે આપણે બીજી મેથડ ની વાત કરી કે ગુણાકાર આ રીતે પણ થશે સીધા પચીસ ઉપરની સંખ્યા મેં ઉમેરી દેવાનું પાંચ ચોક વીસ એટલે બે હજાર પચીસ। ત્રીજી મેથડ જયારે વર્ગ આપેલો ને ડાયરેક્ટ શોધવું હોય તો આ સાઈડ અને આ સાઈડ એટલે પાંચ નો વર્ગ પચીસ ચાર નો વર્ગ સોળ બે લખી દીધું। હવે આ ત્રણે નો ગુણાકાર ચાર પંચુ વીસ વીસ દુ ચાલીસ એક અંકની સંખ્યા છોડી લખવાનું છે પાંચ બે છ ને ચાર દસ ને શૂન વિદ્યા એક બે હજાર પચીસ। તો આ રીતે મિત્રો કોઈ પણ સંખ્યા છે એ ત્રણ અંકની સંખ્યાનો આપણે ગુણાકારની વાત કરી પણ સાથે બે અંકની સંખ્યા છે એનો ત્રણ અલગ અલગ રીતે છે ગુણાકાર ખૂબ જ ઝડપથી અને બહુ શોર્ટકટ ટ્રીકથી એટલે કે માત્ર દસ સેકન્ડમાં આપ કરી શકો છો। તો અચૂક છે એ આ મેથડ આપણે જાતે પણ પ્રેક્ટિસ કરી શકો ઘણા બધા ઉદાહરણ લઈ બરાબર ઓકે।